સૂચના છે ફક્ત અક્ષર બદલી જાય છે કપો આગળ વધતો જાય છે આપણે ક શીખ્યા ક શીખ્યા આપણે પહોંચ્યા છીએ તો પેજ નંબર 29 થી 30 બે પેજ આજે આપણે કરીશું તો ચાલો આ પેજ સેલું છે અને હવે તો તમને આવડી પણ ગયું હશે ચાલો જો અહીંયા 6 ટકાવાનો ચાપો છે ને એને તમે પેન્સિલની મદદથી કાટો કરી નાખો અને લીટી પણ ઉપરની કરજો થર્મોસ એટલે થર્મોસ એનું ગુજરાતી બરાબર પછી જો આ જે કેસરી કલરનું અક્ષર છે એમાં લખેલો જાય છે પણ ડબલ અક્ષરે લખેલો છે એટલે આમાં શું કરવાનું છે કલર પૂરવાના છે તો ચાલો મન ગમતો તમારો કલર લ્યો અને થ ની અંદર ધીમે ધીમે બાર ન નીકળે એવી રીતે શાંતિથી કલર પૂરો થ છે થ જેવો જ દેખાવો જોઈએ કલર પૂરી નહીં તો બીજો અક્ષર ન થઈ જવો જોઈએ પછી અહીંયા જો થ છે એને ટપકા કરી અને એરાની લાઇનથી કીધું છે કે આવી રીતના તમે પેન્સિલ અડાડી અને ઘાટો કરો તો અહીંયા થ ઘાટો કરી નાખો પછી જુઓ નીચે શું કરવાનું છે તો કે જે બધે થ લખે જવાના છે જ્યાં ડોટ્સ કાપ્યા છે એ ડોટ્સ અડાડો ઉપરની માત્રા કરવાની ભૂલતા નહીં ખાસ તો ચાલો બધે થ છે એ બધે અડાડો અને જ્યાં નથી આવ્યા અહીંયા લખી તમારી મેળાએ અને લાઈન પૂરી કરો આપણે ત્રણે ત્રણ લાઈન અહીંયા સુધી પૂરી હોવી જોઈએ ચાલો બધે થ લખી નાખો ઉપર હિન્દીની લીટી કરવાની થ લખવાનો હિન્દીની લીટી કરવાની ઉપરની થ લખવાનો તો એવી રીતે અહીંયા આપણે ટોટલ અહીંયા સુધી લખવાનું છે ચાલો હવે પેજ નંબર આપણે 30 જોઈએ તો જુઓ 30 ની અંદર શું કરવાનું છે તો જો પહેલા એને બોર્ડ રાઉન્ડમાં થ ને થ થી શરૂ થતા અક્ષર ઉપર છોડો બરાબર તો જો અહીં વચ્ચે જે અક્ષર આપ્યો હોય ને એ યાદ રાખી લેવાનું એ જ આપણને જોડવાનું કીધું તો ચાલો પહેલામાં છે થ ન તો કે હા તો ચાલો લીટી કરી દો પછી નીચામાં છે ખઠેરા તો એમાં થ નથી આવતો પછી આમાં છે થર્મોમીટર તો કે છે હા તો ચાલો લીટી અડાડી દો પછી થ કરાજો તમે પણ તમારી સ્વાની અંદર ચિત્ર લખેલું છે ને ત્યાં ત્રણ લીટા અડાડી દો જોઈ લો જી ક્યાં ક્યાં આવેલા છે બરાબર હવે જો હવે આપણે એ બાજુનું જોઈશું બાજુમાં બે છે ને પ્રશ્ન એ તો ઉપર છે થ ની નીચે લીટી કરો તો જો અવતરણ ચિહ્નમાં શું આપ્યું છે આપણે પેજ ક્યુ ચાલુ છે થ નો તો આમાં બધું આપણે થ વિશે જ કરવાનું છે થ ની નીચે લીટી કરો ચાલો છ જે શબ્દ આપ્યો છે ને થ ગોતવાનું ઘણા વર્ષે અમારા બધો સૂચના બોલીશ ત્યાં લીટી પર નાખી દેશે કારણ કે બધા પેજ સરખા જ હોય છે ચાલો થ ગોતો એને નીચે લીટી કરી નાખો નાની નાની આખા શબ્દ માટે ખાલી ખાલી નીચે પછી છે થ થી જુદા અક્ષર ઉપર ચોપડી કરો થ થી જુદો અક્ષર થ ઉપર નથી કરવાનો ચાલો આવું આપણને પરીક્ષામાં પણ પૂછાય છે આ થ છે હા આ છે ના કરના પર ચોપડી આ થ છે આ નથી આ છે ક આ પણ છે આ બ છે ચોપડી કરો આ ય છે ચોપડી કરો આ થ છે એની માટે કરવાની નહીં આ ખ છે આ ય કરી નાખો આ થ નહીં કરવાની આ ખ ચોપડી કરી નાખો આ છે છ ચોપડી કરો આ છે ખ તો એમાં કરવાની નહીં તો જો છ થી જેટલા જુદા અક્ષર હતા એની ઉપર આપણે ચોપડી કરી નાખી અને ખ માટે કરવાની નહીં હવે એના પછીનો જો ચિત્ર વાળો ભાગ જુઓ એ ચિત્ર આપ્યો છે ને તો એમાં પણ આપણે જેમ કરી છે એમ જ પહેલો જે શબ્દ લખેલો આપ્યો છે એવા જ આ ત્રણેય આખી લાઈન કરવી જોઈએ ચાલો તો ટપકા અડાડો અને થ લખો થ લીટી અડાડવાની બધું જ વ્યવસ્થિત કરવાનું ઉપર જેવું લખેલું છે એવું જ આપણે કીધે લખેલું થવું જોઈએ
ધીમે ધીમે અને ચોખ્ખા અક્ષરે ક લખો. અહીંયા ટપકાય પછી અહીંયા એકમ છે, અહીંયા આપણે આપણે લખી નાખવાનું. પછી છે થર્મોમીટર, તો અહીંયા જો ટપકાય પછી ચાલો એના ડાણો અને અહીંયા ક લખી નાખો બરાબર. પછી અહીંયા લખો ઉદાહરણ કરી નાખો. પછી રથ માં મીંડું કરો, થ ગોતી અને પથ માં કરો બરાબર. હવે જુઓ આ શબ્દ ગુજરાતી ને લખાયું છે. થર્મોમીટર એટલે થર્મોમીટર આપણે જોડકા જોડવાના આવે છે. હિન્દી શબ્દોની ગુજરાતી શબ્દ સાથે જોડો તો આવડવું જોઈએ. થાનેદાર એટલે પોલીસ, અથવા તો થાનેદાર પણ કહીએ આપણે. થાપા એટલે હાથના પંજાની છાપ, હાથને કલરવાળા કરી અને જે કાગળમાં છાપ બનાવી એને થાપા કહેવાય. પછી થર્મોસ એટલે થર્મોસ બરાબર. હા તો આ થઈ ગયું આપણા શબ્દનું ગુજરાતી. તમારે જો આજે શબ્દનું ગુજરાતી છે ને એ ત્રણ વાર લખવાનું છે તમારી લખ બુક ની અંદર. કેટલી વાર? ત્રણ વાર. અને પાકું પણ કરતું જવાનું છે. તો અહીંયા આપણા પેજ નંબર 29 અને 30 પૂરા થયા. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે એના પછી ગ વિશે ના પેજ કરીશું. અસ્તુ.